આજે આપણે ધોરણ 5માં પેજ નંબર 37 ઉપર ક્વેશ્ચન નંબર 5 જોઈએ. નીચે આપેલી ટિકિટોનું ક્ષેત્રફળ શોધો અને લખો. અહીંયા તમને જે ટિકિટ આપેલી છે 6, એનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસ ટિકિટ આપેલી હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને ચોરસનું ક્ષેત્રફળ શું આવશે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચોરસમાં પહોળાઈ આપેલી ન હોય, ચારે બાજુ સરખી હોય, એટલા માટે પહેલી ટિકિટ છે એનો આકાર તમને કેવો દેખાય છે? તો કે લંબચોરસ જેવો દેખાય છે. હવે એની લંબાઈના ખાના ગણો જોઈએ તો કે 1, 2, 3, 4, 5, 6. તો લંબાઈમાં અહીંયા 6 આવશે, પહોળાઈમાં 1, 2 અને 3, ત્રણ ખાના છે પહોળાઈમાં, તો અહીંયા 3 આવશે. ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 6 × 3 એટલે 18 સેમી. પહેલી ટિકિટનું ક્ષેત્રફળ આપણને 18, અને ક્ષેત્રફળ જ્યારે શોધવામાં આવે ત્યારે ચોરસ સેમી લખવાનું આવશે, એટલે 18 ચોરસ સેમી પહેલી ટિકિટનું ક્ષેત્રફળ મળ્યું. ત્યાર પછી બીજી ટિકિટમાં જોઈએ તો ઊભા કેટલા છે? તો કે 1, 2, 3, 4, એટલે પહોળાઈ કેટલી થશે? તો કે 4. અને આડા કેટલા છે? 1 અને 2. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 × 2 એટલે 8 ચોરસ સેમી બીજી ટિકિટનું ક્ષેત્રફળ અહીંયા મળ્યું. ત્રીજી ટિકિટમાં તો કે 1, 2 અને 3, અને પહોળાઈ છે 1 અને 2 ખાનાની, તો 3 × 2 કરશો એટલે 6 ચોરસ સેમી ત્રીજી ટિકિટનું ક્ષેત્રફળ અહીંયા મળ્યું. ચોથી ટિકિટમાં તો કે 1, 2, 3 અને 4, લંબાઈમાં 4 આવશે, પહોળાઈમાં 1, 2 અને 3, 4 × 3 = 12, તો 12 ચોરસ સેમી ચોથી ટિકિટનું ક્ષેત્રફળ આવશે. પાંચ નંબરમાં ટિકિટમાં 2 ખાના આડા 2 ખાના ઊભા ચોરસ ટિકિટ દેખાય છે, એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ 2 × 2 એટલે 4 ચોરસ સેમી પાંચમી ટિકિટનું ક્ષેત્રફળ. ત્યાર પછી 6 નંબરમાં 1, 2 અને 3, લંબાઈમાં 3 ખાના એટલે 3 × 1, 2, 3 અને 4, 4 × 3 = 12 કરો એટલે 12 ચોરસ સેમી છે એ 6 નંબરની ટિકિટનું આવશે. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 6, નીચે આપેલા આકારોની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તમને જે આકાર આપેલા છે એની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાનું છે. સૂત્ર મૂકી અને આપણે પરિમિતિ શોધશું. અહીંયા પહેલામાં તમને લંબાઈ અને પહોળાઈ બેનું માપ અલગ અલગ આપેલું છે, એટલે એ લંબચોરસ શેપ છે એમ કહી શકાય. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર શું આવશે? 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 2 અહીંયા એમનેમ રહેશે, લંબાઈ કેટલી? તો કે 1, 2 અને 3, તો અહીંયા 3 લીધા છે, પહોળાઈમાં 1 અને 2, તો અહીંયા 2 લીધા છે. 3 અને 2નો સરવાળો કરો એટલે કેટલા આવશે? 5, 5 × 2 કેટલા થાય? 10, તો 10 સેમી આ લંબચોરસ છે એની પરિમિતિ કહેવાય. ક્ષેત્રફળમાં શું કરશું? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ એટલે કેટલી આવશે? તો કે 3 × 2 એટલે 6 ચોરસ સેમી એની અહીંયા ક્ષેત્રફળ મળ્યું આપણે. ત્યાર પછીનો બીજો સમ જોઈએ, એમાં પણ તમને લંબચોરસ શેપ આપેલો છે. લંબચોરસમાં કેટલી લંબાઈ આપેલી છે? તો કે 6 ખાના આપેલા છે, પહોળાઈ 4 આપેલી છે. પરિમિતિનું સૂત્ર મૂકું, 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 2 કૌંસમાં 6 + 4, 6 ને 4 કેટલા થશે? 10, 10 × 2 = 20, તો પરિમિતિ લંબચોરસની કેટલી આવે? અહીંયા 20 આવે. ક્ષેત્રફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 6 × 4 એટલે 24 ચોરસ સેમી. ક્ષેત્રફળમાં ચોરસ સેમી લખવું ફરજિયાત, અને પરિમિતિમાં ખાલી સેમી જ લખવાનું આવશે. જ્યારે ક્ષેત્રફળ શોધીએ ત્યારે ચોરસ સેમી લેવાનું. 1 અને 2 મેં અહીંયા તમને કરાવ્યા છે. ત્યાર પછી 3 નંબરમાં જોઈએ તો જે આકૃતિ આપેલી છે એમાં લંબાઈ અને પહોળાઈ બંને સરખું આપેલું છે, એટલે ચોરસ આપેલું છે એમ કહી શકાય. ચોરસની પરિમિતિનું સૂત્ર શું છે? તો કે 4 × બાજુ અથવા તો લંબાઈ. 4 × 4 = 12 કેટલી છે માપેનું? તો કે 4 સેમી આપેલું છે, તો 4 × 4 એટલે 16 આવશે. એનું કેન પરિમિતિ, ચોરસની પરિમિતિ આવશે ચોરસનું ક્ષેત્રફળમાં. તો કે બાજુ × બાજુ 4 × 4 એટલે 16 સેમી, 16 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ, અને 16 સેમી છે પરિમિતિ, બે સરખી આવી અહીંયા. ત્યાર પછી 4, 5, 6 અને 7 અને 8 એ જે આપણે 1 થી 3 કરેલા છે એના જેવા સેમ છે, તમારે હોમવર્કમાં કરવાના રહેશે. પેજ નંબર 39 ઉપર ક્વેશ્ચન નંબર 7, નીચેના આકારોના ક્ષેત્રફળ શોધો. તમને જે આકારો આપેલા છે એ અલગ અલગ શેપના છે, એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, અને એના જે ચોરસ ગણી અને ક્ષેત્રફળ શોધવાનું છે. આગળના ક્વેશ્ચન નંબર 2 અને 3માં કર્યું હતું એની કોપી છે, કે અડધું હોય, 2 અડધા આપેલા હોય તો 1 ચોરસ આખું ગણવાનું, અડધાથી વધારે હોય તો એને 1 આખું ગણી લેવાનું, અડધાથી ઓછું હોય તો એને નહીં ગણવાનું. અહીંયા જે તમને પહેલી આકૃતિ અમાં આપેલી છે એમાં આખા ચોરસ કેટલા છે? આખાથી થોડું ઓછું છે, એટલે આ 1 આખું ગણશું, આ 2, અહીંયા 3, 4 અને આ 5. આ 5 છે એ આખા છે, આ 1 અડધું અને 1 અડધું એટલે 2 અડધા એટલે 1 આખું એટલે 6. તો 6 ચોરસ સેમી આ પહેલી આકૃતિનું ક્ષેત્રફળ આવશે. ત્યાર પછી બીજી આકૃતિ છે એમાં શું છે? તો કે એમાં લંબ ચોરસ છે કે ચોરસ? તો કે ચોરસ દેખાય છે. શું કામે? તો કે આડા 1, 2 અને 3 અને ઊભા પણ 1, 2 અને 3 આપેલા છે. 3 × 3 એટલે 9 ચોરસ સેમી બની છે એનું ક્ષેત્રફળ આવશે. ત્યાર પછી કમાં આખા કેટલા છે? તો કે આ 1
અને આ બે અહીંયા આખા આપેલા છે, આ છે એ બે છે એ અડધાથી પણ ઓછા છે એટલે એને ધ્યાનમાં નહીં લઈએ, અને આ બંને છે એ અડધાથી વધારે છે એટલે એક બે ત્રણ અને ચાર ખાના આવશે. તો ત્રીજા નંબરમાં ક છે, કની જે ક્ષેત્રફળ આવ્યું એ ચાર ચોરસ સેમી અહીંયા મળશે. ત્યાર પછી ડમાં જોઈએ, અહીંયા આ આકૃતિ આપેલી છે એમાં તમારે આખા ખાના કેટલા છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, છ ખાના છે એ તમને આખા પહેલાં છે, આ એક અને આ બે, બે ખાના અડધા છે એટલે એક આખું થઈ જાય એટલે અહીંયા સાત આવશે. તો ડ આકૃતિ જે આપેલી છે એનું ક્ષેત્રફળ સાત ચોરસ સેમી આવશે એમ કહી શકાય. ત્યાર પછીમાં ઈમાં જોઈએ, ઈમાં તમારે આખા ખાના કેટલા છે એ જ પહેલાં કાઉન્ટ કરી લેવાના, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર, અઢાર છે એ પૂરેપૂરા આખા છે, અડધા કેટલા છે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, છ અડધા છે એટલે આખા કેટલા થશે, તો કે ત્રણ થશે. તો અઢાર ને ત્રણ કેટલા થઈ જશે, એકવીસ. તો ઈ નંબરની આકૃતિ છે એનું ક્ષેત્રફળ આપણને એકવીસ ચોરસ સેમી મળશે એમ કહી શકાય. ત્યાર પછીમાં ફમાં જે આકૃતિ હવે આપેલી છે એના આખા ખાના કેટલા છે એ જોઈ લ્યો, તો એક બે ત્રણ અને ચાર, આ ચાર છે એ આખા છે, હવે અડધાથી વધારે આ આકૃતિમાં દેખાય છે તમને, તો અહીંયા પાંચ નંબર, અહીંયા છ નંબર અને અહીંયા સાત નંબર, આ તમને અડધાથી વધારે આપેલું છે. હજી આ નીચેનો શેપ છે એ પણ અડધાથી વધારે છે એટલે આઠ, આ છે એ અડધાથી ઓછું આપેલું છે, અહીંયા પણ અડધાથી ઓછું છે એટલે નહીં કાઉન્ટ કરીએ. આ આકૃતિમાં આ શેપ છે એ અડધાથી ઓછો છે એટલે એને કાઉન્ટ નહીં કરીએ, અહીંયા પણ અડધાથી ઓછું છે એટલે કાઉન્ટ નહીં કરીએ. તો આઠ ચોરસ સેમી એ ફનું જે ક્ષેત્રફળ મળ્યું છે એ આપણને અહીંયા મળ્યું. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર આઠમાં છે કે નીચે આપેલા આકારોને એવી રીતે પૂરા કરો કે જેથી માગેલ ક્ષેત્રફળ મળે. તમને જે અડધી આકૃતિ આપેલી છે ને તમારે આખી પૂરી કરવાની છે, પણ કેટલા સેમી કરવાનું છે, તો કે દસ ચોરસ સેમી. તો અહીંયા જે તમને આકૃતિ આપેલી છે એ એવી રીતના ડાયમંડ જેવો શેપ કરેલો છે અને આકૃતિ કરી છે, દસ ચોરસ સેમીના ખાના એના થઈ જશે, એક બે ત્રણ ચાર પાંચ છ, છ છે એ આખા ખાના આવશે, એક અને બે ત્રણ ચાર પાંચ છ, છ અડધા છે એટલે છ ને ત્રણ નવ, એ નવ આખા થશે અને આ બે અડધા છે એટલે અહીંયા એટલે દસ ચોરસ સેમીનું ક્ષેત્રફળ બનશે. એ આકૃતિ તમારી રીતે તમારે જાતે હોમવર્કમાં કરવાની રહેશે. ક્વેશ્ચન નંબર નવમાં આપેલું છે પેજ નંબર ચાલીસમાં કે છ ચોરસવાળા છ ચોરસ થવા જોઈએ, એમાં છ આકાર લેવાના છે તમારે, અલગ અલગ ગ્રીડમાં એટલે કે અલગ અલગ શેપમાં લેવાના છે, છ આકાર ડ્રો કરવાના છે, અલગ અલગ રીતે ગોઠવી તેનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા છ, અહીંયા પહેલું એક તમને નમૂનો આપેલો છે એમાં એમાં છ ખાના થઈ જાય, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ, આ તમને એક જે આકાર આપેલો છે આના જેવો નહીં પણ આનાથી અલગ એવા તમારે હવે બાકીના પાંચ છે ડ્રો કરવાના છે. તો અહીંયા મેં જે ડ્રો કરેલા છે આકૃતિમાં જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ, આ મેં જે આકૃતિ દોરેલી છે એમાં છ ચોરસવાળું થઈ જાય છે ક્ષેત્રફળ. હવે આની લંબાઈ કેટલી છે, બે, અને પહોળાઈ કેટલી છે, ત્રણ, બે ગુણ્યા ત્રણ કરો એટલે છ સેમી થઈ ગયું. બધાનો જવાબ સરખો જ આવશે, છ સેમી, પણ લંબાઈ અને પહોળાઈ એ છે એ અલગ અલગ આવશે અને એના ખાના અલગ અલગ છે. ત્રણ નંબરની આકૃતિમાં જોઈએ તો એક બે ત્રણ અને ચાર, આ એક આખું છે, બે ત્રણ અને ચાર આખા છે, એક બે ત્રણ અને ચાર, ચાર છે એ અડધા છે એટલે આખા થશે બે. તો ત્રણ નંબરની આકૃતિમાં કેટલા ચોરસ થશે, તો કે છ, પણ આકૃતિ કેવી થશે, અડધાવાળી. અહીંયાથી મેં અડધા અડધાનો શેપ કરી અને આવી આકૃતિ લીધેલી છે. ત્યાર પછી ચારમાં ઊંધો એલ કરેલો છે, એક બે ત્રણ ચાર પાંચ છ, છ ખાનાવાળો ઊંધો એલ કરેલો છે એટલે એ પણ એક અલગ આકૃતિ થઈ ગઈ. ત્યાર પછી એક લંબચોરસ છે, ઉપર ઊભા ત્રણ, ઊભા બે અને આડા ત્રણ, એક બે ત્રણ ચાર પાંચ છ, એટલે આ પણ એક લંબચોરસ છે, છ ચોરસ સેમીવાળો, એનાથી અલગ આકૃતિવાળો. અહીંયા જે શેપ આપેલો છે એમાં એક બે ત્રણ ચાર, ચાર આખા આપેલા છે, એક બે ત્રણ ચાર, ચાર અડધા એટલે બે, એટલે છ ચોરસ સેમીવાળો થઈ ગયો છે. તો અહીંયા મેં આ આકૃતિ કરેલી છે એ પણ તમારે આના જેવી જ આકૃતિ તમારી બુકમાં કરવાની છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે દસ નંબરમાં કે આઠ ચોરસ સેમીનો લંબચોરસ છે જે સીધી બે લીટી દોરી આપેલ લંબચોરસને એક નાના લંબચોરસ અને સરખા ત્રિકોણમાં વિભાજિત કરો, બનતા નવા આકારોના ક્ષેત્રફળ શોધો. પહેલા બે સીધી લીટી દોરી અને લંબચોરસ કરવાનું છે એટલે બે પહેલા સીધી લીટી કરી એટલે એનું લંબચોરસ મેળવ્યું. ત્યાર પછી એમ કીધું કે નાના લંબચોરસને સરખા ત્રિકોણમાં વિભાજિત કરો એટલે આડી ક્રોસમાં કરેલી છે એટલે આ ત્રિકોણ મળે તમને.
तो अने हवे पछी जे नवो आकार बने एनुं शोधवानुं छे। तो नवा लंबचोरसनुं क्षेत्रफळ, नवा लंबचोरसनुं क्षेत्रफळ शुं आवशे? तो के 4 चोरस सेमी। अने त्यार पछी त्रिकोणनुं क्षेत्रफळ, एक त्रिकोणनुं, ई पण केटलुं आवशे? तो के आ एक त्रिकोण बन्यो छे, आ ए अर्धाथी ओछुं छे, आ पण अर्धाथी ओछुं छे, आ एक आ बे छे ए अर्धाथी वधारे छे, एटले 2 चोरस सेमी अहींया आव्युं। अने नवा त्रिकोणनुं 2નું क्षेत्रफळ, એટલે બીજો જે શેપ આવ્યો છે એનું જે ક્ષેત્રફળ કર્યું ત્રિકોણ 2 મેં અહીંયા આપ્યું છે। એક આ ત્રિકોણ લીધો હવે આપણે આ સાઈડથી, આ એક અહીંયાથી આમ ત્રિકોણ અને અહીંયાથી 1 2 આખા છે, 2 અડધાથી વધારે છે એટલે આને આખા ગણી લેશું। આ છે 3 નંબરનું, એ અડધાથી ઓછું છે એટલે નવું ત્રિકોણ 2નું ક્ષેત્રફળ છે એ પણ 2 ચોરસ સેમી આવશે। આ એ 2 આવશે અને આ પણ 2 આવશે, તો અહીંયા 2 નવા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું। ત્યાર પછી નીચેનામાંથી કોની પરિમિતિ વધારે લાગે છે? અહીંયા તમને એક બુક અને ટેબલ આપેલું છે, એમાં પરિમિતિ કેની વધારે છે? તો કે ટેબલની, ટેબલ મોટું છે એટલે એની પરિમિતિ વધારે છે, તો એમાં રાઈટ કરવાનું રહેશે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12માં નીચેના આકારોમાં છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો। છાયાંકિત ભાગનું એટલે કે જે ફિલઅપ કરેલો ભાગ દેખાય છે એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। તો એની લંબાઈ અને પહોળાઈ કઈ રીતના લેશું? તો કે સ્કેલથી તમારે આ બંને ખાના છે એનું માપ લઈ અને તમારે ચોરસ દોરવાનું આવશે પહેલાં સ્કેલનું માપ લઈને, એટલે 2 2 ખાના જ થશે, 2 × 2 કરશો એટલે 4 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ આવ્યું। અહીંયા પણ સ્કેલથી જે આવી રીતના ડ્રો પહેલાં કરી અને પછી એનો જે ક્ષેત્રફળ છે એ શોધશું આપણે પેન્સિલથી, સ્કેલથી તમારે ડ્રો કરવાનું છે। હવે એમાં છાયાંકિત ભાગ એટલે આટલા ભાગનું શોધવાનું છે, તો એમાં આખા ખાના કેટલા છે? તો કે 1 2 અને 3 એ આખા છે, આ 2 છે એ અડધા છે અને આ 1 છે, એટલે 3 ખાના અડધા છે, એટલે 1 2 અને 3 આખા, આ 2નું 1 એટલે 4.5 સેમી એક્ઝેક્ટ માપ લીધું છે, એટલે અહીંયા અડધું છે એનું 5.5 કર્યું છે, તો 4.5 ચોરસ સેમી છે એ આ છાયાંકિત ભાગ 2નું જે ક્ષેત્રફળ આપણને મળ્યું છે તે છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 13માં નીચે આપેલા આકારોનું ક્ષેત્રફળ શોધો। અહીંયા પણ તમને આકારો આપેલા છે એના ચોરસ ગણી અને ક્ષેત્રફળ શોધવાનું છે। અમાં શું આવશે? તો કે 1 2 3 4 5 અને 6, 6 એ 6 આખા ખાના આપેલા છે, તો 6 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ આવશે। બમાં 1 2 3 4 અને 5, તો બ નંબરની આકૃતિમાં 5 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ આવશે। કમાં તો કે લંબાઈ અને પહોળાઈ સરખી છે, ચોરસ આપેલું છે 1 2 3 અને 4, તો 4 ચોરસ સેમી કનું ક્ષેત્રફળ થયું અહીંયા। ડનું શું છે? તો કે 1 2 3 4 5 અને 6, તો ડ નંબરની આકૃતિમાં 6 ચોરસ સેમી એનું ક્ષેત્રફળ થયું। ઈમાં 1 2 3 4 5 6 7 8 અને 9, 9 ચોરસ સેમી આ ઈ નંબરની આકૃતિ છે એનું એ ક્ષેત્રફળ આપણને મળ્યું પેજ નંબર 42માં। ચાલો ગૃહ કાર્ય અહીંયા કીધું છે, તમારે આગળની જે આકૃતિ હતી એના ઉપરથી જે સમ હતા એ જ છે। ચાલો ગૃહ કાર્યમાં ક્વેશ્ચન નંબર 1 નીચેના આકારોની પરિમિતિ શોધો। તમને જે અહીંયા અલગ અલગ આકારો આપેલા છે એની તમારે પરિમિતિ શોધવાની છે। લંબચોરસ અને ચોરસની પરિમિતિ જ્યારે આપણે શોધીએ છીએ તૈયાર ત્યારે એને સૂત્ર મૂકી અને જ્યારે પરિમિતિ શોધીએ છીએ, અહીંયા જે તમને આકૃતિ આપેલી છે એ પરફેક્ટ ચોરસ કે લંબચોરસ એવું નથી, પણ અલગ અલગ શેપ આપેલા છે। ચોરસ કે લંબચોરસ વગરની જે આકૃતિ આપેલી હોય ત્યારે આપણે જ્યારે એની પરિમિતિ શોધવાની હોય ત્યારે એની બધી બાજુનો સરવાળો, જો એની પરિમિતિનું સૂત્ર શું આવશે? તો કે બધી બાજુનો સરવાળો કરશો એટલે એની પરિમિતિ આપણને મળશે। ચોરસ અને લંબચોરસ સિવાયની આકૃતિ હોય ત્યારે અહીંયા પહેલી આકૃતિ છે એ લંબચોરસ આપેલી છે, એની લંબાઈ 4 સેમી છે, પહોળાઈ 2 સેમી છે, તો પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 4 + 2 એટલે 6, 6 × 2 = 12, 12 સેમી છે એ અ નંબરની આકૃતિની પરિમિતિ અહીંયા મળી। ત્યાર પછી બ નંબરની જે આકૃતિ ટી જેવો શેપ તમને દેખાય છે એમાં તમને અહીંયા 3 સેમી આપેલી છે, અહીંયા 1 3 સેમી આપેલા છે, અહીંયા 1 સેમી અને અહીંયા લંબાઈ 8 સેમી, આવો તમને અલગ અલગ માપ આપેલા છે। હવે તમારે આ આકારની પરિમિતિ શોધવાની છે, તો કઈ રીતના મળશે? તો કે આ આટલો શેપ 3 સેમી છે તો એની સામેનો પણ એના જેટલો જ શેપનો આવશે, તો આ પણ 3 સેમી અહીંયા આવશે, આ આટલું છે ભાગ એ 3 સેમી આપેલો છે તો આ એ ભાગ પણ એના જેટલો જ છે, તે સ્કેલથી તમે જોઈ પણ શકો કે 2 સેમ છે માપ, એટલે અહીંયા પણ 3 સેમી આવશે, અહીંયા પહોળાઈ આટલી 1 સેમી છે, એની સામેની પહોળાઈ સેમ હોય એટલે એ પણ 1 સેમીની આવશે। ત્યાર પછી અહીંયા આ ભાગ છે એ અહીંયા આપણે જોઈએ અહીંથી પાર્ટ પાડીએ તો આ 3 અને 3
આ ભાગે સરખા જ હોય, ઉપરના ત્રણ ને ત્રણ છ થઈ જાય, તો વચ્ચેનો ભાગ છે કુલ ભાગ આઠ સેમી છે, છ એમાંથી નીકળી જાય તો બે સેમી, તો આ આટલો ભાગ અહીંયા સામે છે એ બે સેમી આવશે. હવે આ બધી બાજુમાં જે સેમી મળેલા છે એનો સરવાળો કરશું આપણે, આઠ પ્લસ એક પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ ત્રણ પ્લસ બે પ્લસ ત્રણ પ્લસ એક, એટલે એનો બધાનો સરવાળો કરશો એટલે ચોવીસ સેમી છે એ પરિમિતિ આપણને મળશે. પણ જે માપ આપેલું છે એની સામેનું માપ એક્ઝેક્ટ કઈ રીતના માપ લેવું એ સ્કેલથી પણ તમે જોઈ અને પછી જ એનું માપ લખજો. ત્યાર પછીનો આકાર છે એમાં પણ તમને માપ આપેલું છે, અડધું માપ આપેલું છે. આકૃતિ ચોરસ કે લંબચોરસ નથી, અલગ શેપની છે. અહીંયા લંબાઈ ચાર સેમી આપેલી છે. હવે એની સામે અહીંયા પહોળાઈ છે એ ત્રણ સેમી આપેલી છે, તો આ પહોળાઈની આ પહોળાઈ સેમ છે એટલે અહીંયા પણ ત્રણ સેમી આવશે. આ આખું ચાર સેમી છે તો અહીંયા બે સેમી અડધું આપેલું છે, તો આ અડધું પણ બે સેમી હોય. હવે પરિમિતિનું સૂત્રમાં શું આવશે, તો કે બધી બાજુનો સરવાળો. બધી બાજુ એટલે એક બે ત્રણ ચાર પાંચ છ, છ એ છ બાજુનો સરવાળો લેશું. બે પ્લસ ત્રણ પ્લસ ચાર પ્લસ ત્રણ પ્લસ બે, આ બધી બાજુનો સરવાળો કરશો એટલે ચૌદ સેમી અહીંયા પરિમિતિ આવશે કની. ત્યાર પછીનો આકાર છે એમાં જોઈએ તો અહીંયા બે સેમી આપેલું છે, અહીંયા પણ બે સેમી, અહીંયા એક સેમી અને અહીંયા બે સેમી. આ ચાર માપ તમને ચાર બાજુના આપેલા છે, બાકીના માપ શોધી અને તમારે એની પરિમિતિ શોધવાની છે. હવે અહીંયા ઉપર આ બે સેમી આપેલું છે એટલે અહીંયા નીચે પણ એના જેટલું જ માપ છે એટલે બે સેમી આવશે. આ બે સેમી પોળાઈમાં જે આપેલું છે એની એક્ઝેક્ટ સામે પણ એટલું જ માપ છે એટલે અહીંયા પણ બે સેમી આવશે. ત્યાર પછી આ માપ અને આ માપ, આ બંને માપ સરખા જ છે તો અહીંયા પણ બેમાં બબે સેમી આવી જશે. હવે અહીંયા એક સેમી છે તો અહીંયા પણ એક સેમી જેટલું માપ આવી જશે. હવે બધી બાજુનો સરવાળો કરો, હવે આ બે સેમી આપ્યું એટલે અહીંયા પણ આ માપ બે સેમીનું છે તો એ પણ બે સેમી અહીંયા આવી ગયું. બધી બાજુ હવે અલગ અલગ માપ આવી ગયા તો હવે કેટલો સરવાળો આવશે, તો કે એક કેટલી વાર આવશે, તો કે એક અને બે વાર. બે કેટલી વાર આવશે, તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, દસ દુ વીસ અને એક એક વાળા બે એટલે બાવીસ સેમી છે એ આ આકૃતિની આપણને અહીંયા પરિમિતિ મળી. ત્યાર પછીની ઈ નંબરની આકૃતિમાં તમને આકૃતિમાં તમને આપેલું છે એમાં કે ખાના આપેલા નથી, લંબાઈ પણ આપેલી નથી, ત્રણ સેમી છે એ શું આપેલી છે, પોળાઈ આપેલી છે, એના કરતાં લંબાઈ છે એ વધારે છે, પણ સ્કેલથી માપવું પડશે એટલે એમાં ચાર સેમી લંબાઈ આવશે એટલે ચાર ગુણ્યા ત્રણ કરશો એટલે બાર સેમી છે ઈ આકૃતિની અહીંયા આપણે પરિમિતિ મળશે. ત્યાર પછીનો ત્રિકોણ છે એની ત્રણેય બાજુનો માપ, વિષમ બાજુ ત્રિકોણ આપેલું છે એટલે ત્રણેય બાજુના માપ છે એ અલગ અલગ આપેલા છે. હવે એ ત્રિકોણની પરિમિતિ શોધવાનું છે એટલે બધી બાજુનો સરવાળો આવશે, છ પ્લસ પાંચ પ્લસ સાત કરશો એટલે કે છ ને પાંચ અગિયાર, અગિયાર ને સાત અઢાર, અઢાર સેમી પરિમિતિ છે એ ફની આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર બે, નીચેના આકારોની પરિમિતિ આપેલ હોય તો એક્સનું માપ શોધો. અ નંબરમાં તમને આપેલી છે આકૃતિ, એમાં ત્રણ બાજુના માપ આપેલા છે, એક બાજુનું માપ તમારે શોધવાનું છે. હવે અહીંયા બે ત્રણ અને ચાર સેમી એ તમને આપેલું છે. હવે પરિમિતિ કેટલી આપી છે, આખાની આખા આકૃતિની પરિમિતિ તમને અહીંયા ચૌદ સેમી આપેલી છે, તો ચૌદમાંથી જેટલે સેમીનું માપ આપેલું છે એ માઇનસ કરશો, ચાર ને ત્રણ સાત ને ત્રણ નવ, ચૌદમાંથી નવ માઇનસ કરો એટલે એક્સની પરિમિતિ કેટલી આવશે જે લંબાઈ છે એની પરિમિતિ દ્વારા, તો કે એક્સ છે એ પાંચ સેમી આપણે અહીંયા મળેલું છે. અહીંયા પરિમિતિ અઢાર આપેલી છે, અઢારમાંથી કેટલા માઇનસ કરશું આ એક્સ છે એ શોધવાનું છે, તો કે અઢારમાંથી પરિમિતિમાંથી જે લંબાઈ આપેલી છે એ છ ને એક, સાત સાત ને બે, નવ નવ ને દસ ને અગિયાર ને ચાર પંદર, અઢારમાંથી પંદર બાદ કરશો એટલે ત્રણ સેમી આ એક્સનું માપ આપણને છે એ મળેલું છે અહીંયા. એવી જ રીતે આ બે છે સમ એના જેવા કોપી છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર ત્રણ, નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ આપો. આપ તમને અ થી ગ સુધી અ બ ક ડ ઈ ફ અને ગ આ ત્રણ બધા સ્ટેપ અલગ અલગ આપેલા છે એની આકૃતિ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ દેવાનો છે. એમાં પહેલો ક્વેશ્ચન છે કે સૌથી મોટું પાંદડું કયું છે અને તેનું ક્ષેત્રફળ કેટલું છે. આ આકૃતિમાં બધા પાનના અલગ અલગ જે શેપ આપેલા છે એમાં સૌથી મોટું તમને કયું દેખાય છે, આ દેખાય છે કે ઈ નંબરનું કે ડ નંબરનું, તો કે ઈ નંબરનું છે એ આકારમાં સૌથી મોટું દેખાય છે. તો અહીંયા એક શું આવશે જવાબમાં, તો કે સૌથી મોટું પાંદડું ઈ છે અને એનું ક્ષેત્રફળ કેટલું આવશે એ તમારે ખાના બધા ગણવાના છે, ઓલા અડધાથી વધારે વાળા હોય તો એક ગણી અને જે ખાના ગણી અને એનો જવાબ છે તમારે જાતે કરવાનો છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે એમાં શું છે, તો કે સૌથી નાનું પાંદડું કયું છે, તો કે ક અને એનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે, ક છે આ સૌથી નાનું પાંદડું છે અને એક જ ચોરસ સેમીમાં આપેલું છે, અડધાથી વધારે છે તો એનું ક્ષેત્રફળ પણ એક જ આવશે. ત્યાર પછી પાંદડા એફનું ક્ષેત્રફળ કેટલું થાય, એ ફનું કેટલું છે
અહીંયા જે આ પાંદડું આપેલું છે એમાં અડધા કેટલા છે અને વધારે કેટલા છે, આ છે એ અડધાથી ઓછું છે, અહીંયા આખાવાળા છે એ ગણી લેજો, પહેલાં 3, 4, અહીંયા 5 અને 6, અડધાથી વધારેવાળા 6, અને ત્યાર પછી એના કેટલા આપેલા છે તો કે અડધા છે 1, અડધાથી વધારે છે એટલે આ પણ 7માં આવશે, આ એ વધારે છે એટલે 8માં આવશે, અને 2 અડધા છે એટલે 9, અને અહીંયાથી પણ 2 વધારે છે એટલે 10 આવશે એનું ક્ષેત્રફળ. ત્યાર પછીનો એક ક્વેશ્ચન 3 નંબરમાં, પાંદડા અનું ક્ષેત્રફળ કેટલું છે? પાંદડા અનું અ અહીંયા તમને આપેલું છે એના આખા કેટલા છે તો કે 1, 2, 3 અને 4, આ બંને છે એ અડધાથી વધારે છે, અને આ બંને છે એ અડધા છે, આ 1 અને 2 નીચે, અને અહીંયા આ 2 એ ઓછો છે અડધાથી એટલે એને કાઉન્ટ કરવામાં નહીં આવે, અહીંયા આ 2 કાઉન્ટ નહીં કરીએ, અને આ 2 અડધા છે એટલે એને 5. તો અ નંબરના પાંદડાનું ક્ષેત્રફળ આપણને 5 ચોરસ સેમી મળ્યું એમ કહી શકાય. તેવી જ રીતના કયા 2 પાંદડાઓના ક્ષેત્રફળ લગભગ એક સરખા દેખાય છે? હવે કયા 2 ક્ષેત્રફળ છે તો એમાં જોવાનું ડ અને ફ, આ 2નું તમે જ્યારે પાંદડા ગણી અને ક્ષેત્રફળ શોધશો એટલે આ 2નું જે ક્ષેત્રફળ છે એ સરખું લગભગ મળતું આવશે એમ કહી શકાય. એટલે અહીંયા જવાબમાં લખેલું છે કે પાંદડા ડ અને ફનું ક્ષેત્રફળ લગભગ એક સરખું છે. કેટલું? તો કે 10 ચોરસ સેમી. 4 નંબરના ક્વેશ્ચનમાં ચિત્રમાં આપેલા હાથના પંજાનું ક્ષેત્રફળ આલેખ પત્રની મદદથી શોધો. અહીંયા તમને જે ચોરસ આપેલા છે એમાં આખા કેટલા છે એમાં તમને અહીંયા રાઇટની નિશાની આપેલી છે. બધા તમારે ચોરસ છે એ હાથના પંજાની આકૃતિમાં આપેલા છે, ગણવાના છે, પણ આલેખની મદદથી કઈ રીતના ગણશું એ તમે હજી આલેખ નથી એવું એટલે નહીં આવડે, પણ એમાં અડધાથી વધારે કરી 1 કરી અને અડધાથી ઓછા કરી અને ગણવાના ને એ રીતના બધું આખું હાથના પંજાનું ક્ષેત્રફળ લેશો એટલે 21 સેમી થશે. તે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 અને 6, અગાઉ મેં તમને જે પેજ નંબર 37 અને 38માં ટિકિટવાળું અને આકૃતિવાળું કરાવેલું છે એમાં પણ બંનેમાં ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા છાયાંકિત ભાગવાળું આગળ કરાયું તેવું, અને અહીંયા ટિકિટની લંબાઈ અને પહોળાઈ લઈ અને જે ક્ષેત્રફળ કરવાનું છે એ બંને પણ તમે અહીંયા હોમવર્કમાં કરવાના રહેશે.